લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જનજીવનને પુનઃ સામાન્ય કરવા માટે કેટલીક શરતો સાથે ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે અને આજે ઉદ્યોગ ધંધો હોય વેપાર હોય ખાનગી ઓફિસેસ હોય નાની મોટી દુકાનો હોય કે તમામ જગ્યાએ એક નવો માહોલ જોવા મળી રહ્યો છે લોકો મોટા પ્રમાણમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળે છે માસ્ક લગભગ તમામ લોકો જે બહાર જાય છે એ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે અત્યારે અને મોટા પાયે લોકોમાં જેને આપણે ન્યૂ નોર્મલ કહીએ છીએ એ નવી જીવનશૈલીને જવાબદારીપૂર્વક સ્વેચ્છાએ પાલન કરી રહ્યા છે પહેલા દિવસે જે થોડા ઘણા દૃશ્યો ભીડભાડના જોવા મળ્યા હતા હવે ધીમે ધીમે એમાં પણ મહાદંશે સુધારો થઈ રહ્યો છે અને લોકો જવાબદારીપૂર્વક સરકારે નાના માણસોને રોજિંદા કમાઈને ખાનાર લોકોને સામાન્ય અને મધ્યમ વર્ગના હિતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા જે છૂટછાટ આપવામાં આવી છે એનો સારી રીતે સુવ્યવસ્થિત રીતે પોતાની અને અન્યની કાળજી લઈને ઉપયોગ કરી રહ્યા છે જેમ જેમ સમય આગળ જાય છે તેમ તેમ રાજ્ય સરકાર પણ લોકોની લાગણી અપેક્ષાઓ અને જરૂરિયાત મુજબ હજુ પણ ઘણા બધા સુધારાઓ છૂટછાટ એમાં આપવા માટે તત્પર અને તૈયાર છે દાખલા તરીકે ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એવી જાહેરાત કરી કે આવશ્યક ચીજવસ્તુઓ અથવા આવશ્યક સેવાઓ એની સાથે જોડાયેલી જે દુકાનો છે એને ઓડ ઇવેન્ટ ફોર્મ્યુલા લાગુ પડશે નહીં એટલે કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વેચાણ કરતી જે કંઈ પણ દુકાનો છે અથવા જીવન જરૂરિયાતની સેવાઓ સાથે જોડાયેલી જે દુકાનો છે એને દરરોજ પ્રતિદિન ચાલુ રાખી શકાશે એ જ રીતે એક નિર્ણય લેવામાં આવેલ હતો કે પેટ્રોલ પંપ એ સવારના આઠથી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે રાજ્ય સરકાર પાસે રજૂઆત થઈ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ એવો નિર્ણય લીધો છે કે હાઈવે ઉપર જે પેટ્રોલ પંપ આવતા હોય એવા પેટ્રોલ પંપોને આ સમય મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવશે એટલે વધુ સમય સુધી હાઈવે ઉપરના પેટ્રોલ પંપ અને જરૂર જણાય તો ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક પણ જરૂરિયાત પ્રમાણે હાઈવે ઉપરના પેટ્રોલ પંપોને ચાલુ રાખી શકાશે રાજ્ય સરકારનો માનીય મુખ્યમંત્રીશ્રીનો એક જ પ્રયાસ છે કે રાજ્યમાં જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય થાય પૂર્વત થાય અને ધમધમતું થાય પરંતુ સાથોસાથ આપણે સૌ પોતાના અને આપના સંપર્કમાં આવનારા બીજા લોકોના આરોગ્યની પણ કાળજી લઈએ ગઈકાલે માનની મુખ્યમંત્રીશ્રીએ હું પણ કોરોના વોરિયર એ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો એક અઠવાડિયા સુધી હું પણ કોરોના વોરિયર અભિયાન ચાલવાનો છે અને આ અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યોમાં નંબર વન ઘરમાં જે વૃદ્ધો છે વડીલો છે અને નાના બાળકો છે એ હજુ પણ ઘરની અંદર રહે એના માટે એમને પ્રેરણા આપવાનું એમને અનુરોધ કરવાનું એમને પરસુએટ કરવાનું છે બીજો જ્યારે પણ જરૂરિયાત પ્રમાણે બહાર નીકળવાનો પ્રસંગ આવે ત્યારે માસ્ક પહેર્યા વગર કોઈ બી વ્યક્તિ બહાર નીકળે નહીં એટલે માસ્કનો ઉપયોગ આપણે સૌ ફરજિયાતપણે કરવાનું રાખીએ આનંદની વાત છે કે આજે ગુજરાતનો મોટો શહેર હોય નાનો શહેર હોય અથવા ગામડાઓ હોય મોટાભાગે માસ્કના પ્રયોગ ઉપયોગ જ્યારે પણ લોકો બહાર નીકળે છે ત્યારે એમના દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્રીજો એનો જે મેઈન ઉદ્દેશ્ય છે એ સોશિયલ ડિસ્ટન્સિંગનો છે કે જ્યારે પણ આપણે બહાર નીકળીએ એકબીજાના સંપર્કમાં આવીએ ત્યારે થોડીક દૂરી આપણે બનાવીને રાખીએ બે ગજની દૂરી એટલે કે પાંચ છ ફૂટનો અંતર રાખવાની કોશિશ કરવું જોઈએ વારંવાર સાબુથી આપણે હાથ ધોઈએ બહાર નીકળીએ ત્યારે માસ્કનો ઉપયોગ કરીએ એકબીજા સાથે મળતી વખતે જો થોડુંક અંતર રાખીએ તો જનજીવન બહુ ઝડપથી સામાન્ય થશે અને કોરોનાથી સંક્રમિત થયા વગર સારી રીતે આપણી આર્થિક વ્યાવસાયિક વેપારિક અને ખેતીવાડીને રિલેટેડ તમામ ગતિવિધિઓ પૂર્વવત અને સારી અવસ્થામાં આવી જવાની છે ટ્રેનોની વાત કરીએ તો ગુજરાત સંપૂર્ણ દેશમાં પરપ્રાંતિય શ્રમિકો માટે ટ્રેન ચલાવવામાં પ્રથમ ક્રમે રહ્યું છે બીજી મેથી જ્યારે આ કાર્યવાહી શરૂ થઈ ત્યારે માત્ર બે ટ્રોનો ચલાવવામાં આવી હતી અને આજે સમગ્ર દેશમાં લગભગ એકત્રીસ લાખ જેટલા પરપ્રાંતિય શ્રમિકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં એમના વતનમાં મોકલવામાં આવ્યા છે સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી જે એકત્રીસ લાખ પરપ્રાંતિય શ્રમિકો એમના વતનમાં જવા માટે રવાના થયા છે તે પૈકી દસ લાખ પંદર હજાર એટલે લગભગ વન થર્ડ એક તૃતીયાંશ શ્રમિકો એ માત્ર અને માત્ર ગુજરાતમાંથી સારી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે એમના વતનમાં એમને પાછા મોકલવામાં આવ્યા છે ગઈકાલે એટલે કે એકવીસમીએ મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી છસો નવ્વાણું ટ્રેનો અલગ અલગ રાજ્યોમાં જવા માટે પરપ્રાંતિય શ્રમિકો માટે રવાના કરવામાં આવી હતી લગભગ સાતસો જેટલી જે ટ્રેનો ગઈકાલે મધ્યરાત્રી સુધીમાં ચાલી છે એ તમામ ટ્રેનોના સંચાલનમાં ખૂબ જ મોટા પાયે ડિટેલ અને માઇન્યુટ પ્લાનિંગની જરૂરિયાત રહે છે અને એમને આનંદ છે રાજ્ય સરકાર જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટરો દ્વારા કરેલી સારી કામગીરીની નોંધ લે છે કે જેમના દિવસ રાત મહેનતના કારણે આજે ગુજરાત સમગ્ર દેશમાં પરપ્રાંતિય શ્રમિકો મજૂરો ભાઈઓ અને બહેનોના આવાગમનમાં પ્રથમ ક્રમે છે આજે બીજી પંચાવન ટ્રેનો રવાના થશે તે પૈકી બિહાર જવા માટેની ટ્વેન્ટી નાઇન ટ્રેન્સ યુપી જવા માટેની એકવીસ ટ્રેન ઝારખંડ જવા માટેની ત્રણ ટ્રેન અને છત્તીસગઢ જવા માટેની બે ટ્રેન એમ કુલ પંચાવન ટ્રેનોના માધ્યમથી આજે પંચ્યાસી હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકોને એમના વતનમાં પાછા મોકલવામાં આવશે ગઈકાલે મધ્યરાત્રિ સુધીના છસો નવાણું ટ્રેન અને આજે જે પંચાવન ટ્રેનો ચાલવાની છે આ બેનો સરવાળો કરીએ તો આજે મધ્યરાત્રિ સુધીમાં સાતસો ચોપન જેટલી ટ્રેનો ગુજરાતમાંથી બિહાર યુપી એમપી ઓડિશા ઝારખંડ અને અન્ય રાજ્યોમાં જવા માટે રવાના થઈ ગઈ હશે અને આ સાતસો ચોપન ટ્રેનો જે આજે રાત સુધીમાં રવાના થવાની છે એના માધ્યમથી અગિયાર લાખ જેટલા લોકોને ઇલેવન લેક્સ લોકોને એમના વતનમાં પહોંચાડવામાં આવેલું હશે અત્યારે સમગ્ર રાજ્યમાં એનએફએસએ હેઠળ અન્નનું વિતરણ ચાલી રહ્યું છે અમદાવાદ શહેરમાં આ વ્યવસ્થા થોડાક દિવસ પછી શરૂ કરવામાં આવશે આજે એનએફએસએ વિતરણ વ્યવસ્થાનો છઠ્ઠો દિવસ છે આ છ દિવસમાં પિસ્તાલીસ લાખ જેટલા કુટુંબોને અન્ન પહોંચાડવામાં આવ્યું છે આ અન્નમાં એમને મળવાપાત્ર ઘઉં અને ચોખા ઉપરાંત ખાંડ મીઠું દાળ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ વધારાના સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા એટલે લગભગ ડબલ જથ્થો એમને એકી સાથે આપવામાં આવી રહ્યો છે અમદાવાદ શહેર સિવાય તમામ રાજ્યોમાં આ કામગીરી સત્તરમી તારીખથી ખૂબ જ સારી રીતે સુવ્યવસ્થિત રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અમારા સત્તર હજાર કરતાં પણ વધારે એફપીએસ શોપ હોલ્ડર્સ ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવી રહેલ છે એફપીએસ ઓનર્સ દ્વારા સમગ્ર રાજ્યમાં ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના કુટુંબોને અન્ન પહોંચે એમને રાશન મળી જાય સમયસર એના માટે એપ્રિલ મહિનામાં અને અત્યારે મે મહિનામાં બે મહિના દરમિયાન એફપીએસના જે ઓનર્સ છે ભાઈઓ બહેનો છે એમને જે દિવસ રાત જોયા વગર કામગીરી કરી છે એની પણ રાજ્ય સરકાર સહર્ષ નોંધ લે છે અને ભવિષ્યમાં પણ ગરીબ માણસ સામાન્ય માણસ મધ્યમ વર્ગીય માણસ માટે જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે સૌ સાથે મળીને અન્ન વિતરણની કામગીરી સારી રીતે સુપેરે પાર પાડશું એવો પણ અમારો શ્રદ્ધા અને વિશ્વાસ છે અમદાવાદ શહેરમાં હાલ એપીએલ વન કુટુંબોને એટલે કે મધ્યમ વર્ગીય એપીએલ વન કુટુંબોને અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે મધ્યમ વર્ગીય એપીએલ વન કુટુંબોને અનાજ આપવામાં આવે છે એ ફૂડ બોસ્કેટમાં દસ કિલો ઘઉં ત્રણ કિલો ચોખા એક કિલો દાળ અને એક કિલો ખાંડનો સમાવેશ થાય છે આજે સાત સુધીમાં અહેમદાબાદ શહેરમાં ચાર લાખ કરતાં વધુ કુટુંબોને આ અનાજનું વિતરણ પૂરું કરી લેવામાં આવેલ હશે એપ્રિલ મહિનામાં અહેમદાબાદ શહેરમાં લગભગ ચાર લાખ સિત્તેર હજાર જેટલા લોકોએ પોતાનું રાશન આ સસ્તા અનાજની દુકાનો ઉપરથી મેળવ્યું છે અને આજે વિતરણ વ્યવસ્થાનો પાંચમો દિવસ છે આ વિતરણ અઢારમીએ શરૂ કરવામાં આવ્યું અને આજે બાવીસ તારીખ છે આવતીકાલે એટલે કે ત્રેવીસમી તારીખે અમદાવાદ શહેર માટે એપીએલ વન કાર્ડ ધરાવતા મધ્યમ વર્ગીય પરિવારોનો છેલ્લો દિવસ છે જેને આપણે મોપઅપ રાઉન્ડ કહીએ છીએ અને ગઈકાલે સાંજ સુધીમાં આ આંકડો લગભગ સાડા ચાર લાખથી પોણા પાંચ લાખ સુધી પહોંચે એવું અમારું અનુમાન છે આમ એપ્રિલ માસમાં અને હવે મે માસમાં સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારોને રાશન પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા તંત્ર જિલ્લા પુરવઠા અધિકારીઓ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અને સત્તર હજાર કરતાં વધુ એફપીએસ શોપના અમારા ભાઈઓ બહેનો દ્વારા આ સુંદર કામગીરી સારી રીતે કરવામાં આવી છે